ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજ્યમાં તમામ રાજકીય પક્ષો ચૂંટણીલક્ષી કાર્યો પર અવનવા બહાના હેઠળ લોકો વચ્ચે પહોંચી મતો મેળવવા માટે પ્રયાસો કરવા માટે કવાયત હાથ ધરી છે. તેમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં એન્ટ્રી કરીને રાજકીય પક્ષોની ઊંઘ હરામ કરી છે. આમ આદમી પાર્ટી દ્વારા 15/5/2022ના રોજ ભગવાન સોમનાથના દર્શન કરીને ગુજરાતભરમાં પરિવર્તન યાત્રા પ્રારંભ કરીને લોકો સુધી પહોંચવા માટે પ્રયાસ હાથ ધર્યો છે, જેમાં પરિવર્તન યાત્રા જસદણથી ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરીને પિયાવા ગામે જાહેર સભા આપના નેતા ઈશુદાન ગઢવી, સુરેન્દ્રનગર જિલ્લા આપના રાજેશભાઈ મેયર, ચોટીલાના દેવકરણભાઈ જોગરાણા સહિતના હોદ્દેદારો અને બહોળી સંખ્યામાં ઉપસ્થિતિથી કાર્યકર્તાઓની હાજરીમાં બાઇક રેલી યોજી હતી અને રાષ્ટ્રીય ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળની મુલાકાત કરીને થાનગઢ તરફ રવાના થઈ હતી. આજે પરિવર્તન યાત્રા ચોટીલા પહોંચી હતી. ચોટીલાના આસપાસના ગામોમાં ખૂબ જનસમર્થન મળ્યું છે. લોકો પોતે પરિવર્તન ઈચ્છી રહ્યા છે, લોકો રાહ જોઈ રહ્યા છે. બેરોજગાર યુવાનો પેપર ફૂટવાથી પરેશાન છે, ખેડૂતો ભાવ સિંચાઈ ન મળવાથી અને ઢોરના ત્રાસથી, ભૂંડના અને રોજડાના ત્રાસથી પરેશાન છે. સાથે સાથે નાના વેપારીઓ પરેશાન છે. અને આ રીતે જોતા મા ચોટીલાના દર્શન કરી અને આજે અમે રોડ શો યોજ્યો હતો, જેમાં લોકોનું ખૂબ જનસમર્થન મળી રહ્યું છે અને આશા રાખીએ છીએ સૌ લોકો વધારે વધારે લોકોને જોડીને આ પરિવર્તન લાવવાનું નિશ્ચિત કરે. 2022માં 27 વર્ષનું કુશાસન છે, ભ્રષ્ટાચાર શાસન છે, એને લોકો પોતે અંત આણશે. વિક્રમસિંહ જાડેજાનો રિપોર્ટ, ચોટીલા.